નમસ્કાર દર્શક મિત્રો, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. જલધારા શિવપ્રિય, શ્રાવણ મહિનો આવે એટલે હરેક ભક્તોના મનની અંદર એમના આરાધ્ય દેવ અને દેવોના દેવ મહાદેવના દર્શનની એક જિજ્ઞાસા જાગે. ઘરની નજીક હોય, તીર્થસ્થાન હોય કે ત્યાર પછીથી યાત્રા હોય, સૌ કોઈ જે ખરા શ્રાવણ મહિનાની અંદર કંઈક ને કંઈક પુણ્યની વાતો કરે છે, પુણ્ય કરવા માટેના પ્રયત્નો કરે છે અને સાથે જ શિવ ભક્તિ કરે છે, શિવ આરાધના કરે છે. તો નવસારી લાઈવની એક નાનકડી કોશિશ છે કે આપને પણ અમે દર સોમવારે શક્ય હોય ત્યાં સુધી એક મહાદેવ દાદાના દર્શન કરાવીએ. પહેલા સોમવારે અમે આપને દેવેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા હતા, તો આજે અમે આવી પહોંચ્યા છે ગંગેશ્વર મહાદેવ દાદાના ધામની અંદર કચોલી. કચોલી ગંગેશ્વર મહાદેવ દાદાના ધામની પૌરાણિક વાતો જો કરીએ તો દાદા સ્વયંભૂ અહીં પ્રગટ થયા છે અને સાથે જ અહીં માતા ગંગાજી પણ બિરાજમાન છે. અહીં ભૂદેવો દૂર દૂરથી પોતાના યજમાનોના કલ્યાણ માટે પૂજા કરાવવા માટે આવે છે, અર્ચના કરાવવા માટે આવે છે. અહીં યજ્ઞશાળાની સાથે શ્રાદ્ધ કર્મનું પણ એટલું જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. સોમવારનો દિવસ હોય અને મહાદેવ દાદાના દરબારની અંદર ભક્તોની ભીડ ન હોય એ તો કઈ રીતે શક્ય બની શકે? તો આપ જુઓ છો એ પ્રમાણે કે આ છે ગંગેશ્વર મહાદેવ દાદાનું ધામ, જે સ્વયંભૂ છે. એટલું જ નહીં પણ આ જે મંદિર છે આ મંદિરની પૌરાણિકતા પણ એટલી જ છે અને સાથે જ કહેવાય છે કે આ જે શિવલિંગનો આપ આકાર જોશો એ આકાર આપને રુદ્રાક્ષના આકાર અને કલર જોશો તો રુદ્રાક્ષના કલર જેવો જ કલર દેખાશે. અને દક્ષિણમુખી આખા ભારતની અંદર જો કોઈ ધામ હોય તો આ બીજું ધામ છે. અહીં સ્વયં રંગ અવધૂત બાપજી પણ આવી ચૂક્યા છે અને એમણે પોતે અહીં સેવા પૂજા કરી છે, અર્ચના કરી છે અને કહ્યું છે કે અહુ મંદિર આવા વાઇબ્રેશન્સ ભાગ્યે જ ભારતની અંદર મને કોઈ જગ્યાએ જોવા મળ્યા હશે. તો એવા ગંગેશ્વર મહાદેવ દાદાના ધામની અંદર આપણે આવી પહોંચ્યા છે. અહીંના પણ આપ દર્શન કરો અને પાવન થાઓ. ઘર બેઠા શ્રાવણ મહિનાની અંદર દાદાના દર્શન કેવી રીતે થઈ શકે એ એક નાનકડો પ્રયાસ નવસારી લાઈવે કર્યો છે. આપ જુઓ એ પ્રમાણે દૂર દૂરથી ભક્તો આવે છે, દાદાના દર્શન કરે છે, જળ ચઢાવે છે, અભિષેક કરે છે, મનોકામના જે ખરી એ પૂર્ણ કરવા માટે દાદાને પ્રાર્થના કરે છે અને ભક્તોની ભીડ જામી છે. તો એક નાનકડો પ્રયાસ. એટલું જ નહીં પણ સાથે જો વાત કરીએ તો અહીં ગણપતિ બાપ્પાથી માંડી કાલ ભૈરવથી માંડી હનુમાનજીથી માંડી માતાજીથી માંડી રામ દરબાર રાધાકૃષ્ણ સમસ્ત દેવી દેવતાઓને આવરી લેવામાં આવ્યા છે. પૌરાણિક સ્વયંભૂ મંદિર સાથે જ માં ગંગા પણ અહીં પોતે પ્રગટ થયા છે અને એ સ્ટોરી પણ આપને વિરામ બાદ અમે દર્શાવીશું. તો નિહાળતા રહો નવસારી લાઈવ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આ છે ગંગેશ્વર દાદાના ધામની અંદર અંબિકા માતાનો પટ. અંબિકા માતા અહીંથી અંબિકા માતા જે ખરા એ વહી રહ્યા છે અને માટે જ અહીં શ્રાદ્ધ કર્મ કરવા માટેનો પૂજાવિધિ કરવા માટેનું મહત્ત્વ પણ એટલું જ છે કે જ્યાં એક તો સ્વયંભૂ મહાદેવ દાદા અને ત્યારબાદ જો વાત કરીએ તો મા અંબિકા. અને એટલું જ નહીં પણ આ મા અંબિકાની અંદર ગુપ્ત ગંગાની પણ વાતો થાય છે અને જે હવે પછીની સ્ટોરીમાં અમે આપને દર્શાવીશું. અને માટે જ કરી અને ગંગેશ્વર દાદા નામ આપવામાં આવ્યું છે કારણ કે અહીં માં ગુપ્ત ગંગા પણ વહે છે અને આ અંબિકા નદીના તટની અંદર લોકો જે ખરા એ અહીં પિંડ પધરાવે છે. પૂજાવિધિ કર્યા બાદ એમનું પૂજન સામગ્રી જે ખરા શ્રીફળ વગેરે જે ખરા અહીં પધરાવવામાં આવે છે અને માટે જ કરીને 365 દિવસ આ મંદિરની અંદર લોકો પૂજા અર્ચના કરતા આવે છે. ન માત્ર શ્રાવણ મહિનામાં પણ દર વર્ષે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કોડી પટેલ જ્ઞાતિના જેટલા પણ પિતૃઓ જે વર્ષની અંદર ગુજરી ગયા હોય અને એમનું શિવરાત્રિનું જે સારવણું કરવા
કરવાનું હોય, જેને શિવરાત્રિનું શ્રાદ્ધ કહેવામાં આવે છે, તો એ માટે પણ અહીં ભીડ જામે છે. લોકો સવારથી જ આવી જાય છે અને પોતાના પિતૃની તૃપ્તિ માટે અહીં પિંડદાન કરતા હોય છે. તો હવે પછીથી આપણે ભક્તોની સાથે પણ વાત કરીશું અને જાણીશું કે ભાઈ એમની આસ્થા કેવી છે, એમનો કેવા પ્રકારના બાબા દર્શન કરાવે છે અને મનોકામના કઈ રીતે પૂર્ણ થાય છે. કારણ કે શ્રાવણ મહિનો હોય અને શ્રાવણ મહિનો હોય એટલે ભક્તોની ભીડ ચોક્કસથી હોય, તો ત્યારે ભક્તોની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે એમની કેવી મનોકામના પૂર્ણ થાય છે. શું નામ છે બેન આપનું? દીપેક્ષા. આપ ક્યાંથી આવ્યા છો દર્શન માટે? ચીખલી. ચીખલીથી આપ ગંગેશ્વર દાદાના ધામમાં આવ્યા, કેવી અનુભૂતિ થઈ આપને? ઇટ્સ ગ્રેટ. તમે જુઓ એ પ્રમાણે કે ભાઈ એમને એક ગ્રેટ અનુભૂતિ થઈ, એમના શબ્દોની અંદર એમણે ગ્રેટ કહ્યું. તો સાથે જ એક મુરબ્બી છે, હાથમાં કળશ છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે ભાઈ આપનું? પટેલ. આપ ક્યાંથી આવો છો? ચીખલી. કાયમ આવો છો? દર વર્ષે? ઘણા સમય આવ્યા. આવ્યા બાદ કેવી અનુભૂતિ થઈ દાદાના દર્શન કરીને? ઘણી સારી, ઘણી સારી અનુભૂતિ. તમે જુઓ એ મુજબ કે ભક્તો જે ખરા એ પણ અહીં આવે છે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે, મહાદેવ દાદાને વંદન કરે છે, પૂજન કરે છે, અર્ચન કરે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય છે. અને જ્યાં મંદિર હોય તો ત્યાં આવા નાના મોટા સ્ટોલ ધારકો હોય અથવા તો પોતાના ઘરની અંદર પોતાના વાળાની અંદર ઉગતી વસ્તુઓ લઈ અને પોતાનું ગુજરાન ચલાવવા માટે લોકો પણ અહીં નાની નાની દુકાનો મૂકે છે. તો આ જ પ્રમાણે આપને દાદાના દર્શન કરાવતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. વખાન ક્યાં કરું મેં, લાખો કે ઢેર કા ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. તો જ્યારે ગંગેશ્વર મહાદેવ કચોલી ખાતે આપણે પધાર્યા છે તો ત્યારે શું મહિમા છે ગંગેશ્વર મહાદેવનો અને શા માટે અહીં ઘણા બધા ભૂદેવો પણ યજ્ઞશાળાની અંદર હરરોજ યજ્ઞ કરતા હોય છે, ઘણી બધી વિધિઓ થતી હોય છે, ઘણા બધા યજ્ઞો થતા હોય છે. તો હાલ પણ જ્યારે અમે આ દર્શન માટે આવ્યા છે તો ત્યાં આપ જોશો તો નવસારીના વિદ્વાન અને નવસારીના આજુબાજુના જે વિદ્વાન ભૂદેવો છે એ પણ અત્યારે અહીં ઉપસ્થિત છે. તો એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. મહાદેવ દાદાનો મહિમા, કારણ કે કહેવાય છે કે ભાઈ ગંગેશ્વર મહાદેવ દાદા એટલે કે અહીંયા ગુપ્ત ગંગાજી પણ આવે છે, તો એ વિશેની માહિતી ચોક્કસથી. અહીંયા ગામના એક અમારા વડીલ હતા, તેમનો ભૂદેવ, તેમનો નિયમ હતો કે રોજ અહીંયા ગંગા જળ ચઢાવવું. પછી એમની ઉંમર થઈ અને ઉંમર થઈ ત્યાર પછી એમણે ગંગાજીને પ્રાર્થના કરી કે હવે મારાથી અહીંયા અવાશે નહીં. ત્યારે સ્વપ્નમાં આવીને ગંગાજી એમ કહ્યું કે આ જે સ્થાનક છે એનાથી ઉત્તર દિશાની અંદર તો 200 ડગલા ચાલ અને તે જગ્યા પર ત્યાં જરાક ખોદજે એટલે તે ગંગાજીનું પાણી તને મળી રહેશે. તારે હવે અહીંયા હરિદ્વાર તારી ઉંમરને લીધે આવવાનું જરૂર નથી, પણ તારો ગંગાજળનો રોજ અભિષેક તું કરજે. અને આજે વર્ષોથી પણ ગંગાજળનો અભિષેક અહીંયા ચાલે છે અને આ ગંગેશ્વર દાદાની એટલી બધી કૃપા છે સમસ્ત ભક્તજનોની ઉપર કે જે લોકોનું સાયુજ્ય થયું છે અને એ લોકોને એટલી બધી શાંતિ મળે છે અને આ એટલું પરમ શાંતિવાળું ઉર્જા અહીંયાના જે વાઇબ્રેશન છે તે તમે અહીંયા 1.5 કલાક આવીને બેસો ત્યારે ખબર પડે કે અહીંયા કેટલા વાઇબ્રેશન છે. અને જ્યાં જ્યાં પણ શિવ મંદિર હોય, આ તો તીર્થ છે આપણું દક્ષિણ ગુજરાતનું એક મોટામાં મોટું તીર્થ. કેમ કે તીર્થ કોને કહેવાય કે જ્યાં નદી વહેતી હોય અને શિવનું મંદિર હોય તેને તીર્થ કહેવાય, અને જ્યાં શિવનું મંદિર હોય પણ નદી કે પાણી વહેતું ન હોય તેને ધામ કહેવાય. તો આપણને તો કચોલી અને આજુબાજુના વિસ્તાર અને આપણો તમામ દક્ષિણ ગુજરાત એટલું બધું પાવનકારી અને પુણ્યશાળી છે કે આપણને આવું સરસ તીર્થ મળ્યું છે. તો અમે પણ બધાના સહકારની અપેક્ષા રાખીએ કે અહીંયા શાંતિ જાળવે, સ્વચ્છતા જાળવે અને દરેકે દરેક ભક્તોને દાદાના એનો આનંદ મળે, આશીર્વાદ મળે એવી પ્રાર્થના. અને અમારા ટ્રસ્ટીશ્રીના જગદગુરુ શંકરાચાર્ય અહીંયા આવેલા ત્યારે એમ કહ્યું કે મેં ભરતપુરમાં આવું શિવલિંગ જોયું નથી, કારણ કે આ કુદ સ્વયંભૂ શિવલિંગ તો છે જ, પણ રુદ્રાક્ષનો આકાર અને એનો મણકાનો કલર બંને રુદ્રાક્ષનું આખું હોય છે એ પ્રમાણેનું આ શિવલિંગ છે. અને બાપજી આવેલા અવધૂત મારા તેમણે કહેલો કે અહીંયા સાક્ષાત શિવજી બેઠેલા છે.
આ અમારો ગંગેશ્વરનો મહિમા છે ભાઈ. તો તમે જુઓ એ મુજબ કે રંગ અવધૂત બાપજી પોતે અહીં પધારી ચૂક્યા હતા અને એમણે કહ્યું હતું, અને સાથે જ જો વાત કરીએ તો ઇતિહાસની વાત, તો ઇતિહાસની અંદર ગંગેશ્વર મહાદેવ દાદા જે ખરા એનો એક પૌરાણિક ફોટો અને સાથે બાપજીની અંદર બેસીને પૂજા કરે છે એ પણ અમે આપને દર્શાવીશું. તો સાથે જ આપ ઇતિહાસની વાત કરતા હતા, આપનું શું નામ છે? સાહેબ મારું નામ યશ દેસાઈ. મારા બાપ દાદા એટલે મારી સોમી પેઢી અમે દર મહિનાની 13મી શિવરાત્રિની પૂજા સ્વયંભૂ અમે કરીએ જ છે અહીંયા, અને એ વર્ષોથી ચાલુ જ રહ્યું. ત્રીજી પેઢીના ભાઈ છે, હું મારી ત્રીજી પેઢી હશે કદાચ. પણ કાર્તિક વટ 2011ના શુદ્ધ સોમવાર વડની આ ફોટો છે મારી પાસે પુરાણી. રંગ અવધૂત બાપજી જે આવેલા એમણે એમ કીધેલું કે કાશી વિશ્વનાથમાં એક જે આપણું મંદિર છે સેમ દક્ષિણમુખી મંદિર હોય તો આખા ભારતભરમાં આ બીજું આપણું મંદિર છે. આખા ભારતભરમાં બીજું દક્ષિણમુખી મંદિર છે, ભૂદેવો આવે છે રેગ્યુલર આવી અને અહીં પૂજા અર્ચના કરે છે. તો જ્યારે આ પૂજા અર્ચના કરવા માટે આવો છો, યજમાનને લાવો છો, કેવી અનુભૂતિ થાય છે અને કેવા કાર્યો સિદ્ધ થાય છે? જ્યારે અહીં યજમાન પૂજા કરવા માટે આવે છે તો એમનો અઠવાડિયા કે મહિનાની અંદર જ એવો જવાબ આવે છે કે અમારું દાદાના દર્શન, ગંગેશ્વર દાદાના દર્શન કરવાથી ઘણું જ સારું થઈ રહ્યું છે, અને કોઈ યજમાન કે કોઈ ભૂદેવ અહીંથી દાદાના દર્શન કરીને નિરાશ થયું નથી, એટલું પૌરાણિક અહીં મંદિર છે. તો આપે નિહાળ્યું એ મુજબ પૌરાણિક મંદિર છે અને પૌરાણિક મંદિરની સાથે જ એનો ઇતિહાસ પણ એટલો જ જાણવા જેવો છે. શ્રાવણ મહિનો હોય, શ્રાવણ મહિનાની અંદર સૌ કોઈ જે ખરા દાદાના દર્શન માટે જતું હોય તો આ જ પ્રમાણે આપને પડેપડની અપડેટ આપતા રહીશું અને દર સોમવારે આપને શક્ય હશે ત્યાં સુધી એક મહાદેવ મંદિરના દર્શન કરાવીશું. તો આ જ પ્રમાણે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ.